અલેકુમ વિદ્યાર્થીઓ આપણે ધોરણ 3 માં આસપાસમાં પક્ષમાં ચલાવીશું પાણી જ પાણી તો વિદ્યાર્થીઓ જીવન જરૂરિયાતની વસ્તુ છે પાણી વગર આપણે જીવી શકતા નથી પાણી એક મહત્વનું જીવન જરૂરિયાતની વસ્તુ છે પાણી વગર આપણે રહી શકતા નથી પાણી પૃથ્વી પર 70% પાણી છે તો પાણી વિશે શું મહત્વ એ કીધું છે એ કવિતા વિશે આપણે જોઈશું તો પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે આ કોને કહેવામાં આવ્યું છે મનુષ્યને કહેવામાં આવ્યું છે કે પાણી તમે ના બગાડો પાણીનો બગાડ ના કરો પાણી ખૂબ જ અનમોલ છે જીવતનો એના વગર છેડો જીવતનો એના વગરનો છેડો આ પાણી અનમોલ છે જીવન જરૂરિયાતની વસ્તુ છે પાણી વગર જીવન અધૂરું છે એટલે પાણી અનમોલ છે ઝરમર ઝરમર વરસાદ વરસતો વરસાદ પર વરસાદ વરસે ત્યારે ઝરમર ઝરમર વરસાદ પરસતો નદી નાળાને તળાવ છલકાતો બરાબર છે જ્યારે ઝરમર ઝરમર વરસાદ પડે ત્યારે નદી નાળાઓ છલકાઈ જાય છે સાગરમાં ચરતો થઈને ઘોડો સાગરમાં ચરતો થઈને ઘોડો એટલે સાગરમાં બરાબર છે સાગરમાંથી ત્યારે વરસાદ પડે ને તો સાગરમાંથી સમુદ્રમાંથી પાણી લઈને આસમાન આ પાણી અનમોલ છે હિમગીરીની ટોચે એ બરફ થઈને બેસતું હિમગીરીને એટલે આસમાન પણ વાદળો છવાઈ જાય છે બરાબર છે તેને ઉકરાર વરાળ થઈ ઉડતું એટલે જ્યારે સાગરમાંથી વરાળ થઈને આસમાન પર જાય છે આકાશમાં જાય છે એ આકાશમાં તમે વાદળો જોઈને તેનો વરસાદ વરસે છે ઝરણાના ગીતના છેડો આ પાણી અનમોલ છે ઝરણાના જ્યારે ઝરણું વરસે એ ગીતના છેડો ગીત ના છોડો આ પાણી અનમોલ છે ખેતીવાડીને જાટવા જીવાડતું પશુ પંખીને પ્રેમથી એ પોસતું જ્યારે ખેતીવાડી એ પાણી ખૂબ જ જરૂર હોય છે ખેતીવાડીમાં પાણી વગર તમે જોઈ શકતા નથી ખેતી વરસાદ વરસે ત્યારે ખેતી હરિયાળી છવાઈ જાય છે ખેતીવાડી ઝાડવા જીવાડતું એટલે જ્યારે વરસાદ પડે ત્યારે ખેતીવાડી ઉગે છે પશુ પંખીને પણ પાણી જુએ છે એટલે વરસાદ પડે છે ત્યારે પાણી ખૂબ જ હોય છે અને પશુ પંખી પણ ખુશ થઈ જાય છે માનવીની રંગરંગમાં દોડે માનવીની રંગરંગમાં દોડે તે માણસની ખૂબ જ જીવન જરૂરિયાતની જે વસ્તુ છે પાણી પાણી વગર માનવી જીવી શકતું નથી એટલે આખા શરીરમાં પાણી દોડે આ પાણી અનમોલ છે દુકાનના દુઃખ પડ્યા દાદા દેખાડતું જ્યારે વરસાદ ના પડે ને વિદ્યાર્થીઓ ત્યારે તમે દુકાળ થવું પડે છે અને દુકાળ વગર પાણી વગર તમે તરસ્યા મળો છો એટલે પૂરની પ્રચંડતાએ હૈયો હલાવતું એટલે પૂર આવે ને જ્યારે અતિ વરસાદ પડે ત્યારે પૂર આવવાની શક્યતા હોય છે ત્યારે પણ તમને બીક લાગે છે કૂવા નર ડંકીમાં ડોકાતું આ પાણી અનમોલ છે કૂવામાં પણ પાણી હોય નરમાં ડંકીમાં ડોકાતું પાણી એટલે ડંકીમાં પણ પાણી આવે છે આ પાણી અનમોલ છે તો વિદ્યાર્થીઓ પાણી વગર આપણે રહી શકતા નથી પાણી આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે બરાબર છે તો પેજ નંબર 21 પર તમે વિદ્યાર્થીઓ તમે પાણી પર કોઈ ગીત કવિતા જાણો છો બરાબર છે ગીત જાણતા હોય તો તમે ગાવાની છે પાણી શું કરી શકે છે આ કવિતા કઈ તે કેવી કઈ કઈ બાબતો છે બરાબર છે વિચારો અને લખો જ્યાં પાણી જરૂર હોય તેના માટે સાચાની રમત રમવામાં ગાવામાં હોડી ચલાવવામાં લખવામાં તો શું છે હોડી ચલાવવામાં લખવામાં ચા બનાવવામાં માટી ગૂંધવામાં ચા બનાવવામાં પાણી જરૂર છે ને માટી ગૂંધવામાં પણ પાણી જરૂર હોય છે પંખો ચલાવવા ચિત્ર બનાવવા વૃક્ષો ઉગાડવા તો શું વૃક્ષો ઉગાડવા વિચારો અને લખો પાણી વગર તમે શું કરી શકો છો બરાબર છે પાણી વગર તમે શું કરી શકો તો આ તમારા એ વિચાર લખવાનું છે પાણી વગર તમે શું ન કરી શકો તે પણ લખવાનું પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો સ્નાન કરવામાં પીવા માટે ઘર સાફ કરવા ખેતરમાં પાણી ખૂબ પાણી આપવા તમારે જરૂર પડે છે માટી ગૂંધવામાં રાંધવામાં બરાબર છે તે તમારે લખવા પાણી ક્યાંથી મળે તે લખવાનું છે
નદી નાળા અને ઝરણાઓ વિશે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. આ તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો તે તમારે લખવાનું છે. પાણી મેળવવા તમારે ઘર આજુબાજુ જે જગ્યાઓ હોય તેના પર તમારે ગોળ કરવાનું છે. તળાવ છે, કૂવો છે, ટ્યુબવેલ છે, જે જગ્યા તમારે ઘર નીચે હોય તે લખવાનું છે. વિદ્યાર્થીઓ પેજ નંબર 22 સુધી તમારે આગળ લખવાનું છે, બરાબર છે વિદ્યાર્થીઓ? 22 થી 23, પેજ નંબર 23 સુધી આપણે આગળ, પેજ નંબર 23 કલર પૂરવાનું છે, તે તમારે કલર પૂરવાનું છે, બરાબર છે? આપણે પેજ નંબર 24 થી આગળ ચલાવીશું. અલ્લાહ હાફિઝ.